ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. સમગ્ર દેશમાં કોરોના વાયરસે અજગરી ફરડો લીધો છે. લોકોના વેપાર ધંધા બંધ થઈ ગયા છે ત્યારે સુરત શહેરમાં મોટા વરાછા હરભોલે પાર્ટી પ્લોટમાં પ્રેસ કોન્ફરન્સ રાખીને ધવલ અકબરી નામના એક સમાજસેવકે સુરતની જનતાને કોરોના આવા કપરા સમયમાં 1 લાખ અનાજની કીટ વિતરણનું આયોજન સમગ્ર ગુજરાત માટે કર્યું છે. તેણે જણાવ્યું છે કે આ સાથે આવનાર સમયમાં 1 જૂને ધવલ અકબરીના જન્મદિવસ હોવાથી રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે. તેથી સુરતની જનતાને આ રક્તદાન કેમ્પમાં ભાગ લેવા માટે નમ્ર અપીલ કરી છે. અમિત ડોડિયા સાથે રાજ પીઠવા, સ્પીડ ન્યૂઝ 17 સુરત. આપણે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આપણે 10 થી 12 દિવસ પહેલાં ધોસડા કરેલી હતી. 1 લાખ તેથી વધારે કિલો વેચવાના. સુરત ખાતે હરભોળે ફાર્મથી સ્ટાર્ટ કરેલું છે. અત્યારે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તેમાં સૌરાષ્ટ્રના દરેક ગામોમાં અત્યારે કેસ વિતરણ ચાલુ થઈ ગયું છે. ટૂંક ટાઈમની અંદર 1 જૂને મારો બર્થડે હોવાથી આપણે 2000 લોકોના રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે. મહા રક્તદાન કેમ્પ, એમાં સમગ્ર રાજ્યમાંથી 2000 બોટલ આપણે એકત્રિત કરવાની છે હરભોળે ફાર્મથી. ને આવનારા દરેક રક્તદાતાઓને આપણે ચા પાણી, લીંબુ પાણી, નાસ્તો, કેક એ સિવાય ગિફ્ટ પણ આપવામાં આવશે. ને એ લોકોને બી સન્માનિત કરવામાં આવશે કહેવાનો મતલબ. ને સાથે સાથે સન્માનિત કરવા માટે આપણે એ લોકોને સર્ટિફિકેટ પણ આપશું. બરાબર ને? ટૂંક ટાઈમની આ જાહેરાત છે. બીજું ગુજરાતની જનતાને કંઈ બી પ્રોબ્લેમ હશે, કંઈ બી હશે તો અમે જેટલી અમારી ટીમથી મદદ થશે જનતાને એટલી મદદ અમે કરશું. આગળ નંબર શેર કરેલા જ છે. બરાબર ને? અમારી ટીમ સુધી સંપર્ક સાંધવા વિનંતી. હવે આવનારા સમયમાં જ્યારે અત્યારે કોવિડની મહામારી ચાલી રહી છે, જે તમે કીટ વિતરણ કરી રહ્યા છો, એ સિવાયની અમુક ગરીબ લોકોને અન્ય જરૂરિયાતો હોય છે, તો એ જરૂરિયાત આપ કઈ રીતના કરશો? માનવીને મૂળ પાયાની જરૂરિયાત છે રોજી રોટી, મકાન તો બધા પાયા રહેતા જો કોઈ ભાડે રહેતા ઘરનું હોય, કોઈ લોન હોય. અત્યારે કોરોનામાં તો શું છે ભાઈ, રોજી તો મળવાની છે ને કંઈક. એ છે રોટી માટે અમે બેઠા છે. ગુજરાતની જનતામાંથી કોઈ બી પ્રજા ભૂખી નહીં રહે એ જવાબદારી અમે લઈએ છીએ. કંઈ બી પ્રોબ્લેમ હોય તો અમે સપોર્ટમાં છીએ. અમારી ટીમ અડધી રાતે બી આપણી હોટલ થઈ જાય છે કામે ચોલ નાખે હોય, ત્યાં બી રોજ 200 થી 250 જણા રોજ જમે છે. જે જરૂરિયાતવાળા છે એ બધાને માટે. ઓકે, સુરત સિવાય સર તમે ક્યાં ક્યાં આ પ્રોગ્રામ કરવાના? સુરત સિવાય અત્યારે આપણે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ, ઉપલેટા, ભાણ, કલારિયા, ભાયાવદર એવા નાના નાના ગામોમાં વિતરણ ચાલુ કરી દીધું છે. અને ટૂંક ટાઈમની અંદર હવે બીજા બી ગામડા સૌરાષ્ટ્રમાં ચાલુ કરશું. અમદાવાદ, બાપુનગરમાં ત્યાં બધું ચાલુ કરી દીધું છે. અત્યારે ટૂંક ટાઈમમાં ગુજરાતને પહોંચશું અમે. એની સિવાય અધર ઉત્તર ગુજરાત છે, મધ્ય ગુજરાત છે, તમામ ધીરે ધીરે કવર થાય. જે તે કોરોના ટાઈમ છે, લોકો વેચવા બી બેસે તો બી લોકો કોરોના ઘરને ડરના મારા બહાર નથી નીકળતા. એટલે આગળ જેમ થાય તો વિતરણ કરશું. બરાબર ને? જય રાખો.